લિંબાયતની પરિતાને કુખે જન્મેલા જોડિયા બાળકોમાંથી એકને જન્મતા જ કુદરતે છીનવી લીધો હતો. જ્યાં તબીબીઓ અને નર્સિંગ સ્ટાફે 45 દિવસ રાત દિન મહેનત કરી બાળકને બચાવી લીધો હતો. પરિવારમાં એક બાળકનો ગુમાવવાના દુઃખ વચ્ચે વધુ બાળક બચી જવાની ખુશી દેખાઈ રહી છે. લિંબાયત મદીના મસ્જિદ પાસે રહેતો મોફ રફીક બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલો છે. ગત તારીખ 31 માર્ચના રોજ મો રફીની પત્ની સિરાન બાબનુએ 7મા મહિને પ્રસૂતિ પીડા શરૂ થવા સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી. જ્યાં તે 10 વાગે 1 કિલો 100 ગ્રામ અને 1 કિલો 200 ગ્રામ વજનના જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. અધૂરા મહિને જન્મેલા બાળકોમાં 1 કિલો 200 ગ્રામના બાળકને કુદરતની જન્મતાની સાથે છીનવી લીધો હતો. એક બાળક ગુમાવતા દુઃખ વચ્ચે બીજાની પણ હાલત નાજુક જણાતા પરિવારના માથાએ માથ તૂટી પડ્યું હતું. જોકે સુરત નવી સિવિલ હોસ્પિટલના તબીબીઓએ બીજા બાળકને તાત્કાલિક NICU વોર્ડમાં દાખલ કરવા સાથે વેન્ટિલેટર પર રાખી સારવાર શરૂ કરી હતી. સિવિલ હોસ્પિટલમાં NICU ફરજ બજાવતા ડોક્ટર અપૂર્વ શાહે જણાવ્યું હતું કે આ બાળકનું કાંગારૂ મધર કેરથી બચાવવામાં આવ્યું છે, જેમાં પરિવારના સભ્યો દ્વારા બાળકને છાતીએ લગાવવામાં આવે છે, જેથી બાળકની રોગપ્રતિકારક શક્તિ અને મગજનો સહિતનો વિકાસ થાય છે. આ બાળકને પણ આ કેરથી બચાવવામાં આવ્યું છે. મારો નામ ડોક્ટર અપૂર્વ શાહ છે. હું સિવિલ હોસ્પિટલના NICU વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવું છું. અમારે ત્યાં આગળ 1100 ગ્રામનું બાળક, જે ખૂબ જ નાજુક બાળક, ડિલિવર થયેલો, જે ખૂબ જ ક્રિટિકલ હતો, જેને જન્મ સમયે વેન્ટિલેટર મશીનની અને સર્ફેક્ટન્ટ જેવી ભારે ટ્રીટમેન્ટની પણ જરૂર પડેલી. 7 દિવસની ભારે જહેમત બાદ બાળક સ્ટેબલ થયેલું, પરંતુ લાંબા સમય સુધી ઓક્સિજનની પણ જરૂરિયાત પડેલી. 45 દિવસ સુધી બાળક અહીંયા એડમિટ રહ્યું. 1 કિલો 700ના વજન સાથે એક બાળક ઘરે જવા જઈ રહ્યું છે. આ સંપૂર્ણ સારવાર બહુ સારી રીતે અને પદ્ધતિસર કરવામાં આવી તો બાળક જીવી ગયું. એ બાળકનો બધો શ્રેય, ડિસ્ચાર્જ થવાનો શ્રેય એની મધર અને મધરથી આપવામાં આવતી કાંગારૂ મધર સંભાળને આપી શકાય. કાંગારૂ મધર સંભાળ એક એવી સંભાળ છે જેમાં એની માતા કે એના મમ્મી પપ્પા, દાદા દાદી, કોઈ પણ વ્યક્તિ બાળકને છાતી પર છાતી લગાવીને બેસતા હોય છે, જેનાથી બાળકનો શારીરિક અને માનસિક વિકાસ થાય છે, બાળકનું વજન વધે છે અને બાળક જો એપનિયા આવતો હોય તો એ પણ પ્રિવેન્ટ થઈ જાય છે. મધરને ફીડિંગ પણ સારું આવે છે. NICUમાં કોસ્ટિંગ પણ ઓછું થાય છે. આ જો સારવાર બહાર આપવામાં આવે તો લગભગ એનો ખર્ચો 5-7 લાખનો થઈ શકે, પરંતુ 45 દિવસની ભારે જહેમત બાદ એ બાળક અહીંયાથી જ સારવાર લઈને ઘરે જઈ રહ્યો છે. આભાર.